તાજેતરમાં જામનગરમાં વકીલ હારૂન પાલેજાની હત્યાથી ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાના વિરોધમાં જામનગર વકીલ મંડળે પ્રમુખ ભરતભાઈ સુવાની આગેવાનીમાં બાઇક રેલી યોજી હતી તથા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. વકીલોએ એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ કરી હતી. જામનગરમાં સ્માર્ટ એટલે કે પ્રીપેડ વીજ મીટર લગાડવાનો પ્રોજેક્ટ આખરે આરંભ કરી દેવામાં આવ્યો છે. આજે PGVCL વર્તુળ કચેરીના અધિક્ષક YR જાડેજાના નિવાસસ્થાને શહેરનું પ્રથમ સ્માર્ટ વીજ મીટર લગાડવામાં આવ્યું હતું. દેશમાં 19 એપ્રિલથી 1 જૂન દરમિયાન કુલ 7 તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાવાની છે, જેમાં ગુજરાતની તમામ 26 બેઠક માટે 7 મેના દિને મતદાન યોજાશે. જામનગર કલેક્ટર BK પંડ્યા દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી. આપણા જ્યાં જામનગર જિલ્લામાં પાર્લામેન્ટરી ઇલેક્શન આખા દેશમાં પોલ શેડ્યુલ જાહેર થઈ ગયું છે અને આપણા જિલ્લામાં પણ એ કાર્યક્રમ એનો લાગુ થઈ ગયો છે. 12 એપ્રિલ આપણો ડેટ ઓફ નોટિફિકેશન છે અને 7 મે આપણો ડેટ ઓફ પોલ છે. આપણે તો આજથી જ જાહેરાત કરી, ત્યારથી જ આપણા સમગ્ર દેશમાં મોડેલ કોડ ઓફ કન્ડક્ટ એટલે કે આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે અને આજથી જ અમારી ટીમ અને અમારા આચારસંહિતા નોડલ અધિકારીશ્રીઓ એ અમલ કરવાનું એનું શરૂ કરી દેશે અને ચૂંટણીમાં તમામ તૈયારીઓ જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા અમારા દ્વારા થઈ ચૂકી છે. બધા જરૂરી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, તમામ સ્ટાફની નિમણૂક, તમામ સ્ટાફ રૂટ, ડિસ્પેચિંગના સ્થળો, મતગણતરી સ્થળ ખંડ, આ તમામ બાબતની તૈયારીઓ ચૂંટણી તંત્ર દ્વારા, મતદાર યાદીઓ પણ ફાઇનલ થઈ ચૂકી છે એટલે તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા અત્યારે આજે પૂર્ણ થવામાં છે અને ચૂંટણી સ્મૂધ, સારી રીતે, વિશ્વાસપૂર્ણ વાતાવરણમાં અને નાનામાં નાના છેવાડાના વ્યક્તિને પોતાના મતાધિકાર મળે અને એને કોઈ અગવડ ન પડે મતદારને, એ તમામ આજે જે માનનીય મુખ્ય ચૂંટણી કમિશનરશ્રીએ જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે અમલ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર પણ કૃતનિશ્ચયી છે. સી વિજિલ એક એપ્લિકેશન બનાવી છે ભારતના ચૂંટણી પંચે, જે આપણા એન્ડ્રોઈડ અને એપ સ્ટોર ઉપર બંને ઉપર અવેલેબલ છે, ડાઉનલોડ થઈ શકે છે અને એ એપમાં કોઈપણ તમારે આચારસંહિતાનો ભંગની કોઈ બાબત જોવા મળે તો એમાં તમે એ એપથી તમે એનો રેકોર્ડિંગ કરી ફોટોગ્રાફ પાડી શકો છો. નાનો એ 5-7 સેકન્ડનો વિડીયો પણ ઉતારી શકો છો અને એ ઉતારીને સબમિટ કરવાથી એના લોકેશન ત્યાંના લોન્જિટ્યુડ એલિટ્યુડ મળી જાય છે અને આમ તરત જ અમારું એ અમારી એ ફ્લાઇંગ સ્કૂડની ટીમ છે એ સ્થળ પર પહોંચીને નિકાલ કરે છે. નિકાલ કરીને એને એપમાં જ એનો એ ઇન્ફોર્મેશન પણ મળે છે કે આની એક્શન શું લેવાયા છે. મતદારો, આપણા જિલ્લાના મતદારોની વાત આપણે કરીએ, આખા કોન્સ્ટિટ્યુન્સીની વાત કરીએ, આપણે આપણી 12 જામનગર જે પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સી છે એમાં 2 જિલ્લાના મળીને આપણી પાસે લગભગ 18,13,913 મતદારો છે અને એ તમામ મતદારોનું મતદાન થવાનું છે અને 1879 મતદાન મથકો છે એમાં મતદાન થશે અને વિધાનસભાની 7 વિભાગ આમાં સમાવેશ થાય છે. 12 જામનગર પાર્લામેન્ટરી સંસદીય મત વિભાગમાં એ સાથે 7 વિભાગ, 2 દ્વારકામાં મતદાર વિભાગ આવે છે, વિધાનસભા મતદાર વિભાગ, અને 5 આપણા જામનગર જિલ્લાના, એમ કુલ 7 મતદાર વિભાગ બનીને એક આપણો પાર્લામેન્ટરી મત વિસ્તાર બને છે. દેશમાં લોકસભા ચૂંટણી જાહેર થયા પછી દેવભૂમિ દ્વારકા કલેક્ટર GT પંડ્યા દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી. ભારતના ચૂંટણી પંચ દ્વારા આજરોજ એટલે કે 16/3/24 રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલી છે. દ્વારકા જિલ્લાની વાત કરીએ તો જામનગર લોકસભા સીટ નીચે ખંભાલિયા 81 AC અને દ્વારકા 82 વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે. મતદારોની વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં 5,98,000 જેટલા મતદારો નોંધાયેલા છે, જેમાં ખંભાળિયા 81માં 3,04,000 અને દ્વારકા 82માં 2,94,000 જેટલા મતદારો નોંધાયેલા છે. આ ઉપરાંત નવા નોંધાયેલા મતદારોની વાત કરીએ તો યુવા મતદારો 14,000 કરતાં વધારે નોંધાયેલા છે. દિવ્યાંગ મતદારો 7,200 જેવા છે. 80+ એટલે કે 85 વર્ષના સિનિયર સિટીઝન 6,000 જેટલા નોંધાયેલા છે. મતદાન મથક
દ્વારકામાં 634 છે, એ પૈકી ખંભાળિયામાં 327 અને દ્વારકામાં 307. મતદાન સ્થળની વાત કરીએ, પોલિંગ સ્ટેશન લોકેશન તો 407 છે, જેમાં 211 ખંભાળિયામાં અને 196 દ્વારકામાં છે. આ ઉપરાંત દ્વારકા જિલ્લામાં કેટલાક સ્પેશિયલ મતદાન મથકો પણ બનાવવામાં આવેલા છે, જેમાં મહિલા સંચાલિત સખી મતદાન મથકો ખંભાળિયા 81માં 7 અને દ્વારકામાં 7, એમ કુલ 14 સખી મતદાન મથકો છે. પીડબ્લ્યુડી અધિકારી દ્વારા સંચાલિત મતદાન મથકો 2 છે, આદર્શ મતદાન મથકો 2 છે અને યુવા સંચાલિત મતદાન મથકો 1 છે. તમામ મતદાન મથકો પર મિનિમમ એશ્યોર ફેસિલિટી ઉપસ્થિત ઊભી કરવામાં આવેલી છે. મતદારોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે પ્રકારની તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલી છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.